નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું સુજયની નજર નાખે ભારતના સમાચારો સમાચારોની જે પ્રમાણે શરૂઆત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગઢુથી જંગર સુધીનો 15 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તથા તંત્રને જાણ કરવા છતાં તંત્રના આંખ આડા કાનથી સ્થાનિક વારોશ જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગઢુથી જંગરખોરા સબરુલા ચુલવીર રોડમાં મસમોટા ગાબડા પડતા રોડ પર આવતા ગામ લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. સુલડી સરપંચ દ્વારા રોડનું કામ થતું હતું ત્યારે તંત્રને રોડનું કામ નબળું થતું હોવાની ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ ગંભીર બીમાર પડે તો તેની સારવાર કરાવવા 108 ઇમરજન્સી સેવાને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવામાં ખાસો સમય લાગે છે. તેના કારણે દર્દીની હાલત કફોડી બની જાય છે. દર્દીને સમયસર સારવારમાં પહોંચાડી શકાતું નથી, તેમજ તાલુકામાંથી કે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવા આવવામાં પણ સમયસર પહોંચી શકાતું નથી. આ વર્ષે ગઈકાલે સામાન્ય વરસાદ પડતા ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી. તો સાથે જ આ બાબતે સરકારમાં રજૂઆત કરી રોડ રસ્તા અંગે લોકોની હાલાકી દૂર કરે તેવી લોકમાંગ ઉઠી છે. આથી જણાવવાનું કે અમારો જંગરથી ગઢુ સુધીનો રસ્તો એટલે કે લગભગ 15 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઇમરજન્સી પ્રકારની સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ કે અમારા ગામમાં કોઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર પડે ત્યારે ત્યાંથી પહેલાં આવતા અમારે 20 મિનિટ લાગતી, અત્યારે લગભગ અડધી કલાક ઉપરનો સમય લાગે છે, જેથી કરીને અમે કોઈ સેવાનો લાભ લઈ શકતા નથી. અને અમારા ગામના લગભગ 250 જેવા છોકરાઓ અત્યારે અહીંયાથી ગળું અથવા બીજી કીડીવાઓ જેવી સંસ્થાઓમાં ભણવા માટે જાય છે, જ્યારે તેઓને રોજની રોજ પરેશાની રહી છે. આથી સરકારશ્રીને અમારો એટલી નમ્ર વિનંતી કહેવાનું છે કે આ રસ્તો બિસ્માર હાલત છે, તેને ઝડપી બને એટલી શક્યતામાં વહેલી ને વહેલી તકે રિપેર કરે એવી અમારી માગણી છે. હવે આ ગામને આપણે મોટામાં મોટી તકલીફ જોઈએ તો રોડની, પહેલાં તો રોડમાં આપણે એટલી બધી નબળાઈ છે સરકારની કે આવતા જ આવતા રાતે તથા 108 ને એટલી આડમારી થાય છે કે રાતના લોકોને કોઈ પણ જાતની બીમારી હોય કે તકલીફ પડે તો 108 અહીં પહોંચતા દર્દીની હાલત બહુ તકલીફ અને ગંભીર થઈ જાય છે. તો આ માટે આપણે રોડનું નિરાળીકરણ કરવા માટે આપણે સરકારને એટલી દરખાસ્ત છે કે આ રોડનું જલ્દીથી જલ્દી અને મોટા પાયે સરકારનો રોડ જે છે એનું એમાં સુધારો કામ થાય તથા રોડમાં સમારકામ થાય એવી સરકારને નમ્રમાં નમ્ર વિનંતી છે. માળિયા તાલુકાના જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ગઢુ જંગર રોડ માટે જ્યારે આ રસ્તો બન્યો ત્યારે અમે લોકોએ હાઈકોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરેલી અને અત્યારે આ રસ્તાની વારંવાર રજૂઆત જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી એન્જિનિયર તથા એજ્યુકેટી એન્જિનિયરને લેખિતમાં અને મોકૂફમાં પણ ઘણી વખત કરવા છતાં પણ આ રસ્તાની અંદર ખાડા ખપડા ભરવામાં આવતા નથી. આ રસ્તો જ્યારે બન્યો ત્યારે બહુ ડાઉનમાં ટેન્ડર ભરાતા હોય અને એનું એક્સેસ મંજૂર થવા છતાં પણ કોન્ટ્રાક્ટરે કામ કરેલું ન હોય એટલે અમે ઘણી વખત આગેવાનોએ રજૂઆત ડેપ્યુટી એન્જિનિયરને કરી છે. અમારે ગઢુથી જંગર સુધીનો રસ્તો જે બિસ્માર હાલતમાં છે તે બહુ ખરાબ થઈ ગયો છે અને જેટલી બને એટલી વહેલી તકે સરકારશ્રીને અમારો વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો બનાવે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. અને આ રસ્તામાં અમારે બહુ લોકો હેરાન થાય છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મોરબીના કેટલાક સિરામિક એકમો છે જે છડે ચોક નિયમોનો ઉલ્લંઘન કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, જેને પગલે સિરામિક ઝોનમાં વસતા ગામોના નદી તળાવો અને ખેતીની જમીન પ્રદૂષણગ્રસ્ત થઈ રહી છે, જેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ઘણા ઉદ્યોગોમાંથી આજે ગેરકાયદેસર રીતે દેશી ફાયરોમાંથી ઉદ્ભવતું ગંદુ પાણી જેને ખરેખર ઇવોપરેટ કરી બાળવાનું હોય છે તેની જગ્યાએ તો ટેન્કરો દ્વારા આજુબાજુના નદી તળાવ કે એવા ખાડાઓમાં કે અન્ય અંજાન જગ્યાઓ ઉપર એનો નિકાલ કરવામાં આવે છે અને પર્યાવરણને ભારે નુકસાન કરે છે. તદુપરાંત અમારી ટીમ પણ ઘણા સમયથી રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવે છે. ચેકિંગ આ ઉદ્યોગોને વોટર રાઇટની કલમ 33A નીચે એમને બંધ કરવાના આદેશો કરવામાં આવેલા છે અને PGBCLને પણ આજે જાણ કરવામાં આવેલી છે કે એમનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરે.
અને આ ફ્યુચર મેળામાં પણ આવી પ્રવૃત્તિઓ ઉપર જે પણ ઉદ્યોગો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરશે અધિકાર સમાપ્ત કરી ચુક્યો હતો. જેના બાબતે જે પ્રમાણે વાત કરીએ તો રાજકોટમાં સામૂહિક ઝુંબેશ કૃષિ વૈજ્ઞાનિકોનું સંશોધન હાથ ધરાયું છે. સામૂહિક ઝુંબેશ જરૂરી કૃષિ વૈજ્ઞાનિકોનું સંશોધન ચેતવણીરૂપ સંકેત લોક કલ્યાણને ગાજરિયું ઘાસનો સર્વત્ર વિકરાળ ખૂની પંજો અબોલ જીવોના અધિકાર સમાપ્ત કરી ચૂક્યો છે. અનેક રોગના પર્યાપ્ત ઝેરી રસાયણ માથા પરિણામ નોતરી શકે છે તો પાર્થેનિન નામક ઝેરી ઘાસ ક્યાંથી ક્યારે આવ્યું તેના નાશ માટે સરકાર એકલી નહીં, સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાની સ્વચ્છતા અભિયાન જેવી ઝુંબેશ જરૂરી છે. કુદરતના આશીર્વાદ રૂપ વરસાદથી સર્વત્ર લીલુંછમ દેખાતું ઘાસ ધરતી પર લીલી ચાદર બિછાવ્યાનો આભાસ કરાવે છે, પરંતુ સર્વત્ર લીલુંછમ દેખાતું આ ઘાસ ભયંકર સ્થિતિ નિર્માણ કરી ચૂક્યું છે. રોડ રસ્તાની બંને બાજુ સરકારી કચેરીઓના મેદાન, નદી નાળાના પટ, સરકારી પડતર, કવચર સહિત જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ખૂની વિકરાળ પંજો ફેરવી ચૂકેલ ધાર અબોલા જીવોના અધિકાર સમાપ્ત કરીને પર્યાવરણ પ્રકૃતિ માટે પણ માઠા પરિણામોનું નોતરી રહ્યા છે. તાજેતરમાં જ અંબેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આવા ઘાસમાં જરૂરી રસાયણો તેના સંપર્કમાં આવવાથી ચામડીનો ભયંકર રોગ અને બીજા રોગો થવાના તમામ દ્રવ્યો પર્યાપ્ત કર્યા છે. તો સાથે જ આવા અખાદ્ય ઘાસ અબોલ જીવોનો અધિકાર સમાપ્ત કરીને પશુપાલકો માટે શ્રાપ બન્યું છે. ગુજરાત સરકારના બજેટના 2% નાણાં જાહેર જમીન જાળવણી પાછળ દર વર્ષની 31 માર્ચે કાગળ પર લેવાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મુખ્યમંત્રીએ વડોદરાના ભગવાન ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરી તેમની સ્થાપનાને અદભુત કર્યા ગણાવ્યું હતું. રાજ્યના જનતાએ ગણેશોત્સવ સંવત્સરી પવિત્ર તહેવારોની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગણેશ ચતુર્થી નો પ્રથમ દિવસ છે, સંવત્સરી પણ આજે છે. ગુજરાતની જનતાને અને ગણેશ મહોત્સવ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લોકમાન્ય તિલકે આ ગણેશ મહોત્સવ, સાર્વજનિક ગણેશ મહોત્સવ એ આખા ભારતના બધા સમાજો જાતિ પંથ ઉપર ઉઠીને એક થઈને ગણેશજીને નિમિત્ત રાખીને એકતાના પ્રતીક રૂપે કાર્યક્રમ વર્ષો પહેલા, આઝાદી પહેલા આ શરૂ કરવામાં આવેલા, આજે એ પરંપરાને જાળવીને લોકો ઉજવી રહ્યા છે. ગુજરાતની એકતા, અખંડિતતા, સામાજિક સમરસતા એ માટે પણ એક મહોત્સવનો ઉત્સવ છે. એટલે એકતાને તોડનારા પરિબળો એ પરાસ્ત થાય અને આપણી એકતા, સામાજિક સમરસતા એક બની રહે એવા ગણેશ મહોત્સવ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું. સંવત્સરી એ પણ જૈનોનું બહુ મોટું પર્વ છે. આજે સંવત્સરીનો દિવસ છે. બધાને સમા યાચના, સર્વ જીવો પ્રત્યે કરુણા અને બધાને મિચ્છામી દુક્કડમ પર ગુજરાતની જનતાને આજે આપના માધ્યમથી કરી રહ્યો છું. માળિયા હાટીના બડાણા ગામે ધોધમાર ઉભી જતા યુવાન શિક્ષકનું મોત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી. સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે લાશને મોકલી આપી. આગળની તપાસ હાથ ધરી હતી. માળિયાના વડાળા ગામે ધોધમ નદીમાં નવા માટે ધોરાજીના સુદેડી ગામના રહીશો બાલાજી એન્જિનિયર કોલેજમાં સર્વિસ કરતા 6 શિક્ષકો વડાળા ગામે ધોધમ ધોધમાં નાવા પડ્યા હતા. તેમાં સાગર વિનોદભાઈ માણા વદરિયા ઉંમર વર્ષ 28 ઊંડા પાણીમાં ગરકાવ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો આ વડાળા ગામે વાત વાયુ વેગે જાણ થતા વડાળાના સરપંચ રાવતભાઈ સિસોદિયા ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને 108 સેવા દ્વારા માળિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. માળિયા હાટીના તાલુકાના વડાળા ગામે આવેલો ભૂકંપનો ધોધ, જ્યાં ધોરાજીથી આવેલા 100 શિક્ષકો એન્જિનિયરિંગ કોલેજમાં જે ફરજ બજાવતા હોય અને આજે નાવા માટે આવેલા હોય એમાંથી એક ભાઈ બુડી ગયેલા, બુડીને ઓફ થઈ ગયેલા છે. એને માળિયા
108 દ્વારા માળિયા સરકારી હોસ્પિટલે લઈ આવેલ છે. વરસ સોનરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માળિયા હતી. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લીલા લાકડાનો કાળો કારોબાર ફૂલો ફાળ્યો જોવા મળી રહ્યો છે. દરરોજ લીલા વૃક્ષોનું ગેરકાયદેસર રીતે કટિંગ કરવામાં આવી રહ્યું છે અને દરરોજ 50 કરતાં પણ વધુ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ધાનેરાની સોમીલોમાં ઠલવાઈ રહ્યા છે. આ બાબતે ધાનેરામાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તંત્રને રજૂઆત પણ કરાઈ છે. વારંવાર મીડિયા દ્વારા અહેવાલ પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે ધાનેરા મામલતદારે વિવિધ ટીમ બનાવી હતી. લીલા લાકડાનો કાળો કારોબાર ચલાવનાર લોકો સામે લાલાંક કરી હતી. ત્યારે ધાનેરા સમારવાડા રોડ પર લીલા લાકડા ભરેલા 2 ટ્રેક્ટર અને થાવરાટીઓ ચેકપોસ્ટ પરથી લીલા લાકડા ભરેલા 5 ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ત્યારે મામલતદારની આ કામગીરીથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ લીલા લાકડાના કાળો કારોબાર ચલાવનાર ઈસમોમાં ભારે ફફડાટ મચ્યો હતો. તો બીજી તરફ લીલા લાકડાનો કારોબાર ચલાવનાર એક ઈસમ આવી સરકારી કર્મચારીઓ સાથે બબાલ કરવા લાગ્યો હતો. તમે કેમ મારું ટ્રેક્ટર પકડ્યું, હું તમને જોઈ લઈશ, તેવી ધમકી આપી સરકારી અધિકારીઓના હાથમાંથી ટ્રેક્ટર લઈ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સરકારી અધિકારી તેની પાછળ જતા ઈસમ ધાનેરા વિવેકાનંદ સોસાયટીમાં લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર મૂકીને પલાન થયો હતો. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. જેતપુરના સાડીના પ્રોસેસર સહયોગ કેમિકલ વાળું પ્રદૂષિત પાણી ધુમાસા મૂકે છે. સચિવાલય કક્ષાના અધિકારીની રૂબરૂ મુલાકાત. હાઈકોર્ટના ચાલતા પ્રદૂષણ મામલાનો કેસ છતાં કારખાનાઓમાંથી પ્રદૂષણ ઓકવાનું બંધ થતું નથી, જેના કારણે હજુ સુધી પાણી કોણ ઠાલવી જાય છે તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગના હબ્સમાં જેતપુર શહેર કોટન સાડી તથા ડ્રેસ મટીરિયલ્સમાં જેટલું પ્રખ્યાત છે તેનાથી વધુ તેના કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પણ વગોળાયેલું છે. પ્રદૂષણ વધતું જતું હોવાની અસંખ્ય ફરિયાદોના થોથા વધવાથી ટૂંક સમય પહેલાં જ સચિવાલયમાંથી મિશ્ર દોડી આવી અવલોકન કરી 15 દિવસ માટેની ક્લોઝર નોટિસ પાઠવી હતી. જ્યારે હજુ આગામી નિર્ણય આવ્યો નથી ત્યાં તો જેતપુર તાલુકાના સરદારપુર ગામ નજીક આવેલ કોબા હનુમાનજી મંદિર પાછળ આવેલ બાદર નદીનો જ એક ચેક ડેમમાં બપોરે અચાનક કેમિકલયુક્ત પાણી છોડાયું હતું.
અમુક ઉદ્યોગપતિઓ ડાઈંગ એસોસિએશનના નિયમોનો ઉલાડ્યો કરી નાખવામાં માહિર થયા છે. તો છાની સુપીથી પ્રોસેસ ઉદ્યોગો ચાલુ રખાયા હતા, જેના કારણે અમુક પ્રોસેસ ધારકો રાત્રિના સમયે ટેન્કરો અને ભૂગર્ભ પાઇપો દ્વારા નદીમાં ટ્રીટ કર્યા વગરનું સિલિકેટ, કાસ્ટિક સહિતના રાસાયણિક તત્વોથી ભરેલ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું ભાદર નદીમાં છોડી પર્યાવરણની ગોર ખોદી રહ્યા છે. તો સાથે જ શહેરના તમામ નાના કારખાનેદારોમાંથી શેરી અને ગલીએ ચર્ચાઈ રહ્યું છે. પ્રસ્તુત તસવીરમાં જેતપુરના સરદારપુર નજીકના ચેકડેમમાં કુલ્લુ મનાલીની બરફીલી નદીઓમાં બરફના ગોળા જેવા કેમિકલયુક્ત ફેણ દ્રશ્યમાન થાય છે. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. કિશોર વોર્ડ નંબર 5માં અધુરા રોડનું જૂના ગાંધર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસેના આવેલા એરિયાનું જે સિમેન્ટ રોડનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે, તે કામ જો બે દિવસમાં નહીં પૂરું થાય તો પાસ આંદોલનની ચીમકી સાથે નગરપાલિકાના કચેરીમાં આવેદનપત્ર. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના રહીશુદ્વારા નગરપાલિકા કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે બે દિવસમાં વોર્ડ નંબર 5 જૂના ગામતર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસેના આવેલા એરિયાનું જે સિમેન્ટ રોડનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે, આ કામ દિવસ બેમાં શરૂ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉપવાસ આંદોલન કરશે અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ આવેદન પત્ર આપવા આવેલ લોકોએ જણાવ્યું હતું. જૂની શાક માર્કેટ એરિયાની અંદર અમે રહીએ છીએ. અમારો રોડ આજથી 4 મહિના પહેલાં ખોદાયો ને હજી પણ પૂર્ણ થયો નથી. સુતારવાવ પાસેથી, જેપી જ્વેલર્સ પાસેથી ઉતાવળિયાના કાંઠા નદીનો આ રોડ હરેક વખતે એક લગભગ એમ માનો ને કે 30-30 ફૂટ રોડ બનાવી અને અટકાવી દેવામાં આવે. કારણ ઈ કે પબ્લિક એમ કહી કે આમાં રેતી ને સિમેન્ટ ને પૂરું મટીરિયલ સારું નથી વાપરતા, તો એવી રજૂઆત કરે તો એ રોડ બંધ કરી દે. થકાવી અને 3 વખત બંધ કરી અને તોય અડધો રોડ માંડ પૂરો કર્યો છે અને હજી પણ આ જે છે એ બનાવતા નથી. એની રજૂઆત માટે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા કોઈ નથી, ચીફ ઓફિસર સાહેબ નથી, પ્રમુખ નથી, ઉપપ્રમુખ. ગોવિંદડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કલાવાડમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી જુગારની ક્લબ પર ગઈ સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. પોલીસે જુગાર રમતા 23 શખ્સોને ઝડપાયા હતા. કલાવાડ નગરામે પોલીસ દ્વારા માછલીવડ ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં જુગારની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં જયસિંહ ઉર્ફે મુન્નાભાઈ બટુકબા જાડેજાની વાડીમાં જુગારની ક્લબ ચાલતી હોય તેમાં 2 ફિલ્ડ બેઠા હતા, જેમાં 1 ફિલ્ડમાંથી ખુદ વાડી માલિક સહિત અજયસિંહ જેતપુરના જીતેન્દ્ર ભક્તિરામ અગ્રાવત, કુતિયાણાના કોતરા ગામના વિક્રમ કરસન ઓડેદરા, જેતપુરના નિલેશ રાજા ડાંગર રાણાવાવના વાલી માવત ઇસ્માલ, કુતિયાણાના રામલીલા રાતીય રાણા કડોદરાના બધા કારા કટારા, પોરબંદરના બોખીરાણા રાજેશ, પોરબંદરના વિદ્યાર્થી સંદીપદુદાભાઈ કરચા, ઇમરાન ગફાર પોરબંદરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ વાડીમાં બીજા જુગારના ફિલ્ડમાંથી પોરબંદરના વિદ્યાર્થી રણજીત દુદા ઓડેદરા, પોરબંદરના ધનેશ મનસુખભાઈ ઉનડકટ, પોરબંદરના દેવા ફુગા મોરી, પોરબંદરના નાગા હાજા રાધ્યા, દેવશ્રી લાખણસિંહ, હામદપરના લીલા ઉગા, મુકેશ જોશી, કોટડાના મીણંદ વીજા મેર, રાણા કંડોરણાના દેવા પૂંજા ગરચરને ઝડપી લઈને સ્થાનિક પોલીસે પટમાંથી 1 લાખ ઉપરની રોકડ તથા 3 વાહનો મળીને કુલ 10 લાખની ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોટો જુગાર ચાલે છે, જે આધારે હકીકત વેરીફાઈ કરવા માટે સર્વેલન્સ સ્ટાફને જણાવવામાં આવેલ અને સર્વેલન્સ સ્ટાફે હકીકત વેરીફાઈ કરી અને જણાવેલ કે ચા એ વાત ખરી છે, જેથી ડીવાયએસપી સાહેબનું વોરંટ મેળવવામાં આવેલ અને તે મુજબ દરોડો કર્યો અને એની અંદર કુલ 23 આરોપીઓ અને 1,08,230 રૂપિયાનો રોકડ મુદ્દામાલ તથા 3 4-વ્હીલર કાર જેની કિંમત 9 લાખ રૂપિયા, કુલ 10,08,230 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરે છે અને 23 આરોપીઓ ઝડપી પાડે છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. જામનગરમાં આયકર વિભાગ દ્વારા ₹21 લાખના સોનાના દાગીનાની હરાજીનો પ્રારંભ 30 વર્ષ બાદ યોજાઈ હતી. સોનાની હરાજીમાં કુલ ₹21 લાખની ટેક્સ વસૂલ કરવા હરાજી યોજવામાં આવી હોવાનું આયકર વિભાગના અધિકારીઓએ જણાવ્યું. જામનગર આવકવેરા વિભાગ દ્વારા આવકવેરાના બાકી લેણદારો પાસેથી ટેક્સના બદલામાં આવેલા સોનાની હરાજી આયકર ભવન ઇન્કમટેક્સ ઓફિસમાં
ટેક્સ વિભાગના અધિકારીઓ અને સોની આગેવાનોની હાજરીમાં યોજવામાં આવી હતી। રૂપિયા 21 લાખનો ટેક્સ વસૂલ કરવા હરાજી યોજવામાં આવી હોવાનું આયકર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। જામનગર આયકર વિભાગ દ્વારા 1988માં સોનાની હરાજી થયા બાદ 30 વર્ષ બાદ ફરી સોનાની હરાજી હાથ ધરવામાં આવી હતી। કુલ 70.950 ગ્રામ જપ્ત કરાયેલ દાગીનાઓ હરાજી માટે મૂકવામાં આવ્યા હતા। આવકવેરા વિભાગ દ્વારા હરાજી દ્વારા વિભાગને વધુમાં વધુ રકમ એકત્ર થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આયકર વિભાગ દ્વારા કરદાતા અશોક દલાલ પાસેથી ટેક્સની રિકવરી રૂપે કબજે લેવાયેલા 70.950 ગ્રામ સોનાની હરાજી કરી કરદાતાની બાકી રહેતી રકમ વસૂલ કરવામાં આવશે। ત્યારે સવારથી આયકર ભવન ઓફિસમાં હરાજીને લઈને ભારે ભીડ જોવા મળી હતી। તો સાથે જ પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, જામનગરના કમિશનર ઓફ ઇન્કમટેક્સ તેમજ જામનગર આમંત્રિત રૂપે સોની વેપારી મંડળના પ્રમુખ, સોની વેપારી મંડળના મંત્રી તેમજ વેપારી મિત્રો, સોની મહાજનો, શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આયકર વિભાગ જામનગર દ્વારા આજ એ ઓક્શન કી કાર્યવાહી હો રહી હૈ। ઓક્શન મેં હમને કાફી સારો પહેલે ઇસ એસએસસી કે વિરુદ્ધ સર્ચ કી કાર્યવાહી કી થી ઓર યે લગભગ 70 ગ્રામ કે લગભગ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ સીઝ કિયે ગયે થે ઓર ઉસકે બાદ ઇસકા આયકર નિર્ધારણ હુઆ ઓર કાફી સબસ્ટેન્શિયલ ડિમાન્ડ રેઝ હુઈ થી ઓર વો ડિમાન્ડ અભી ભી આઉટસ્ટેન્ડિંગ કર રહી હૈ। ઉસકો રિકવરી કે લિયે હમને યે આજ કાર્યવાહી ફિક્સ કી હૈ ઓર ઇસકો પબ્લિક ઓક્શન કે દ્વારા ઇસકો નિલામ કિયા જાયેગા ઓર ડિમાન્ડ કો ઉસકે અગેન્સ્ટ એડજસ્ટ કિયા જાયેગા ઓર એસએસસી ને ભી ઇસ કાર્યવાહી કે લિયે ઇસકો ઓક્શન કરને કે લિયે અપની સહમતિ દી હૈ। તો અભી યે સારી કાર્યવાહી હમારે જામનગર આયકર વિભાગ દ્વારા બડે વિધિવત રૂપ સે કી જા રહી હૈ ઓર મેં ઇસ મોકે પર યે ભી કહેના ચાહુંગા કે બાકી કુછ કેસીસ મેં ભી જિસમે રિકવરી બહુત પેન્ડિંગ હૈ લોગો કે અગેન્સ્ટ મેં એસએસસીઝ કે અગેન્સ્ટ મેં મેરા રિક્વેસ્ટ રહેગા કે વો ભી અપના ડિમાન્ડ સમય સે જમા કરાયેં તાકિ સરકાર કા જો ડ્યુ હૈ ઉનકો વાપિસ મિલે। રાંચી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર। તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો, નમસ્કાર।